ચાલો બાળકો, આજે એક સરસ મજાની નાની એવી ખૂબ જાણવાનું મળે, જીવનમાં ખૂબ જ તમે આગળ વધો એવી સરસ મજાની એક નાની એવી કવિતા આપણે જોઈએ, જેનું નામ છે પગલે પગલે. આપણું સાતમું કાવ્ય છે, કવિ સંત બાલ છે એ આ કવિતા છે, એના કવિ છે. શૌર્ય ગીત છે, સાહિત્ય પ્રકાર કાવ્યનો કેવો છે? શૌર્ય ગીત છે. આપણને આ કાવ્યમાંથી શૌર્ય અને આપણા જીવનમાં જે સંયમ છે એની વાત કરવામાં આવેલી છે. તો આનો સાહિત્ય પ્રકાર શૌર્ય ગીત છે. કાવ્યને આપણે ભણીએ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. કેવી રીતે ગાશું? તમારી રીતે સરસ મજાના રાગ તમને જુદા જુદા ઘણા આવડતા હોય, પણ હું એકાદું તમને આ તમારે લર્ન તો કરવાની જ છે, કારણ કે 4 માર્ક્સમાં પૂછાય એટલે લર્ન તો કરો જ, ક્યાં જાઓ. નહીંતર વળી હું એમ કહું કે નથી પૂછાવાની તો કોઈ લર્ન કરશે નહીં, પણ પૂછાવાની છે. આ 4 માર્ક્સમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરોમાં એટલે બધાએ ગાવાની છે અને યાદ રાખવાની છે. કેવી રીતે ગાશું? પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. કાંટા આવે, કંકર આવે, દોમ દખંતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધરી તો ચાલ્યો જા. તો હવે આપણે સમજીએ કાવ્યની સમજૂતી જોઈએ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. અત્યારે આપણે સાવધાન રહેતા કેટલા શીખી ગયા છીએ? એલર્ટ, હે ને? એલર્ટનેસ તો જરૂરી છે. શા માટે? વાતાવરણમાં કોરોના છે એટલે આપણે એક એક જગ્યાએ, પહેલાં તો કપડું કંઈ ના કાઢવું આવે ને તો ગમતું નહીં, એવા ઘણા હતા. કેટલી ધૂળ ઉડે પણ નહીં, હું મોઢા આડું કંઈ બાંધીશ જ નહીં. હવે કેવા માસ્ક પહેરીએ છીએ, ક્યાં જઈએ? એવી રીતે જીવનમાં આપણે એલર્ટનેસ રાખવાની છે. આપણે અંતર રાખીએ છીએ, એકબીજાથી ડિસ્ટન્સ રાખીએ છીએ, બરાબર ને? તો આવા બધા જ હવે આપણને માટે તો ખૂબ લાગુ પડે એવું આ કાવ્ય છે, બરાબર? પગલે પગલે સાવધ રહેવાનું છે. પગલે પગલે, એક એક સ્ટેપે તારે એટલું એલર્ટ રહીને ચાલવાનું છે કે તારો એઇમ છે, તારું જે મુખ્ય ધ્યેય છે એને તારે એક ક્ષણ માટે પણ ચૂકવાનું નથી. પ્રેમળતા પ્રગટાવવાની છે. એટલું બધું સાવધ થવામાં આપણે પછી આપણો જે સ્વભાવ છે એને સાવ બદલી નથી નાખવાનો. પ્રેમથી એકબીજા સાથે ખૂબ નમ્રતાથી, નરમાશથી આપણે રહેવાનું છે, એકબીજા સાથે પ્રેમળતાથી આપણે રહેવાનું છે. અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા. અંતરને અજવાળી, અંતરને મતલબ શું? હૃદયને પ્રકાશિત કરો. તમારા અંદરની જે ઇનર બ્યુટી છે, તમારી એનર્જી છે, એને તમારે પ્રકાશિત કરવાની છે. અંતરને અજવાળી વીરા પથ તારો કાપી જા. પથ તારો કાપવાનો છે. તું જે રસ્તા ઉપર ચાલે છે એ રસ્તા ઉપર તારે કેવી રીતે ચાલવાનું છે? બીજા તારા એ પ્રકાશથી તારી પાછળ પાછળ આવે એવી રીતે તારે અંતરને અજવાળી અને તારો રસ્તો છે, તારી જીવનનો જે કહેવાય કે એક મુસાફર છો તું, અને જીવનના રસ્તા ઉપર તારે એવી રીતે ચાલવાનું છે કે તારી પાછળ પાછળ આવવાવાળા બધાને તારો પ્રકાશ મળે. કાંટા આવે, કંકર આવે, તું જે રસ્તા ઉપર ચાલીશ એમાં ખૂબ મુશ્કેલીઓ આવશે. કાંટા આવશે અને કંકર એટલે પથ્થરો, પાણા આવશે. ખૂબ એવી એ આસાન ડગર નહીં હોય, આસાન રસ્તો નહીં હોય, એમાં ખૂબ તને મુશ્કેલીઓ આવશે. કાંટા પણ આવશે, કંકર પણ આવશે, ધોમ દખંતી રેતી આવે, ખૂબ તપેલી એવી રેતી પણ આવશે. ખાંડાની ધારે ને ધારે, ખાંડાની ધારે એટલે કપરા એવા રસ્તા ઉપર તું ધૈર્ય ધરીને ચાલ્યો જા. તારું જે અંદરનો જે આત્મવિશ્વાસ છે એ તારે જગાવી રાખવાનો છે,
તારે નિરાશ નથી થવાનું, ધીરજપૂર્વક ધીમે ધીમે એ તારી જે મંજિલ છે એના સુધી તારે પહોંચવાનું છે. આગળની પંક્તિઓમાં સંત બાલજી કહે છે, હિંમતદારી ખોતો ના. એક એવો સમય આવશે કે બધી બાજુથી નિરાશા તારા ઉપર છવાઈ જશે, એ સમયે પણ તારે તારી હિંમત ખોવાની નથી. સ્વાર્થ સામે જોતો ના, તારે સ્વાર્થી બનવાનું નથી. બીજાના માટે તારું જીવન છે એમ સમજીને તારું જીવન તારે જીવવાનું છે, સ્વાર્થી બનીને નહીં. તો સ્વાર્થ સામે જોતો ના, હિંમત તારી ખોતો ના. શિસ્ત, શાંતિ અને સેવા, આ ત્રણ ગુણો જીવનમાં ઉતારો એટલે ક્યારેય દુઃખી ન થાવ, હંમેશા સફળ બનો, એ પહેલાંના સમયથી અત્યારના સમય સુધી લોકોનું કહેવું છે કે આ ત્રણ ગુણો જીવનમાં હોય એ વ્યક્તિ ક્યારેય પાછો ન પડે. શિસ્ત, શાંતિ અને સેવા. શિસ્ત એટલે ડિસિપ્લિન, શિસ્તમાં રહેવાનું છે, ડિસિપ્લિનમાં રહેવાનું છે. શાંતિ, શાંતિ તમારા જીવનમાં ઉતારો, ખૂબ બહાર આજુબાજુ પૂરા સમાજમાં ખૂબ ભયંકર અશાંતિ ફેલાયેલી છે, પણ મનથી શાંત રહો તો બધું જ પોઝિટિવ છે. તો અહીંયા પોઝિટિવિટી આપણને બતાવે છે, ડિસિપ્લિન બતાવે છે, શિસ્તથી રહેવાનું છે, શાંતિથી રહેવાનું છે અને સેવા કરવાની છે. તમારું જીવન છે એ એકલું તમારા માટે નથી જીવવાનું, તો બીજામાં તમારામાં ફેર શું છે? તમારે સેવા કરવાની છે, તમારે બીજાના સેવા માટે તમે જન્મ લીધો છે એવી રીતે જીવવાનું છે. શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપે જા. પાઠ આપવો મતલબ એ લોકો આપણાથી શીખે એવી રીતનું આપણું જીવન જીવવું. અને આવી રીતે દુર્ગમ પથ તું કાપે જા. કઠિન રસ્તો છે આવો, દુર્ગમ અઘરો ખૂબ મુશ્કેલ રસ્તો તારે કાપવાનો છે. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. તો બાળકો, આપણે કાવ્યને ખૂબ સરસ રીતે સમજ્યું. હવે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. કવિ હિંમત ખોવાની ના શા માટે પાડે છે? તો કે જીવનનો માર્ગ મુશ્કેલીઓ, દુઃખ અને યાતનાઓથી ભરેલો છે. જો આવામાં હિંમત ખોઈ બેસશું તો માર્ગમાં આપણે આગળ ક્યારેય વધી શકશું નહીં, સફળતા પ્રાપ્ત કરી શકશું નહીં, આપણું સાચું જીવન જે જીવવું જોઈએ એવું જીવન આપણે જીવી શકશું નહીં. માટે આગળનું છે, કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? તો જીવનમાં ડગલે ને પગલે અડચણો આવે છે, મુશ્કેલી દુઃખ બધું આવે જ છે. પ્રેમળતા એકમાત્ર એવું શસ્ત્ર છે, અમોઘ શસ્ત્ર, અચૂક એવું શસ્ત્ર કે જેનાથી આપણે આપણા વ્યવહાર દ્વારા બીજામાં સુગંધ, બીજાને સુગંધ પહોંચાડીએ છીએ, આપણું જીવન સાર્થક બનાવીએ છીએ. એટલા માટે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. રૂઢિપ્રયોગ જોઈ લઈએ. પંથ કાપવો મતલબ રસ્તે આગળ વધવું, ખાંડાની ધારે ચાલવું એટલે ખૂબ વિકટ એવા માર્ગ ઉપર ચાલવું, સાહસ ભરેલું કાર્ય કરવું એ પણ એનો જ બીજો અર્થ છે, હિંમત ખોવી, નિરાશ થવું, આશા છોડી દેવી અને પાઠ આપવો એટલે બોધ કે સંદેશો આપવો. છેલ્લે જોઈએ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો. સાવધ એટલે સાવચેત, અજવાળું એટલે પ્રકાશ, પંથ એટલે રસ્તો, કાંટા મતલબ શૂળ અને કંટક, ધૈર્ય મતલબ ધીરજ. વિરુદ્ધાર્થી શબ્દો જુઓ, સમાનાર્થી શીખ્યા. સાવધ તો અસાવધ, અજવાળું અંધારું, પ્રેમ ધૂણા, શું બોલશું આપણે એને, ધૃણા, પ્રેમ તો ધૃણા અથવા તો નફરત પણ કહી શકીએ, દુર્ગમ તો સુગમ, સ્વાર્થ તો પરમાર્થ. તો બાળકો, તમે ખૂબ સરસ રીતે કાવ્ય ભણ્યા, આશા રાખું છું કે તમને મજા આવી હશે. થેન્ક યુ.